હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન સ્વાગત છે સરળ સમજૂતી જોવાના છીએ જે ભાગ એકની અંદર તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ મા પ્રેસ કરો જેથી તમને આવું નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો નોમો પાઠ છે રત્ન ભોજન જેમના લેખક છે મનુભાઈ પંચોળી અને દર્શક છે એ મનુભાઈ પંચોળીનું ઉપનામ છે તખલ્લુસ જેને કહેવાય શું કહેવાય તખલ્લુસ તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના છે એ જોવાની છે ખાસ કારણ કે એમાં જ આપણા પાઠનું સાર રહેલો હોય છે તો આપણે પેલા કવિ પરિચય લેખક પરિચય લઈ લઈએ શ્રી મનુભાઈ પંચોળીનો જન્મ હાલમાં એટલે કે વર્તમાન મોરબી જિલ્લાના પંચાસિયા ગામે થયો હતો એટલે એમનું જન્મસ્થળ કહી દીધું ગામનું નામ આપ્યું છે તેમના પિતાનું નામ રાજારામ અને માતાનું નામ મોતીબેન હતું તેઓ એક નવલકથાકાર ચિંતક અને કેળવણીકાર તરીકે જાણીતા છે તેમની દીપ નિર્વાણ અને ઝેરતો પીધા છે જાણી જાણી જે નવલકથાઓ છે એ આજે પણ એટલી જાણીતી છે પ્રખ્યાત છે આ ઉપરાંત તેમની સોક્રેટીસ નવલકથાને રાષ્ટ્રીય કક્ષાનો મૂર્તિ દેવી પુરસ્કાર એટલે કે ઇનામ પ્રાપ્ત થયું છે તેમણે 1964 ચોસઠમાં રણજીત રામ સોવર્ણ ચંદ્રક પણ એનાયત થયો હતો તો વિદ્યાર્થી મિત્રો વાત થઈ ગઈ અહીંયા એમની નવલકથાઓની એમને કયા કયા પુરસ્કાર પ્રાપ્ત થયા છે એમની એમનું ગામ એમના માતા પિતાના નામ હવે આપણે આપણે પાઠની સમજૂતી આમની અંદર આપેલી છે એ પણ જોઈ લઈએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે સર દરેક વિષયના વિડીયો લેક્ચર તમે આવા આપો છો તો હા ભાઈ બરાબર અહીંયા તો હું તમને દેખાતો નથી પણ બીજા બધા વિષયમાં તો જય સર ગણિતમાં દેખાશે ફેનિલ સર બરાબર વિજ્ઞાનમાં દેખાશે ઇંગ્લિશમાં ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો જિલ્લા પ્રમાણેના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી અથવા પપ્પાના સેન્ડ ઓટીપી કરો પેડ કોર્સમાં તમારા ધોરણમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો છે એટલે તમારા મિત્રો દોસ્તોને કહેવાનું ભાઈ ત્રણથી બાર ધોરણ સુધીના વિડીયો તમને અહીંથી મળી જવાના છે તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો વિષયમાં જશો ધોરણમાં એટલે તમે વિષયમાં પાઠવા જ વિડીયો જોઈ શકશો અથવા તો શાળા મિત્ર નામની જો એપ્લિકેશન હોય વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ શાળા મિત્ર નામની એપ્લિકેશન જો તમારી પાસે હોય તો એમાં ધોરણમાં જાઓ અને તમારા વિષયમાં જાઓ પાઠવા વેદ ડિજિટલના હું કરી શકશો વિડીયો છે એ તમે જોઈ શકશો બરાબર અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ પણ કરી શકશો તો શ્રી મનુભાઈ પંચોળી જે દર્શક ના ઉપનામથી જાણીતા છે તો એમણે લખે લિખિત પ્રશિષ્ટ નવલકથા દીપ નિર્વાણ કઈ નવલકથા છે દીપ નિર્વાણ બરાબર તો આજે દીપ નિર્વાણ નવલકથા છે એ ઈસ્વીસન ઓગણીસો ને માં પ્રકાશિત થઈ હતી ક્યારે બહાર પડી હતી તો કે ઓગણીસો ચુમ્માલીસ માં બહાર પડી હતી બરાબર આ નવલકથામાં દર્શકે એટલે કે મનુભાઈ પંચોળીએ ભારતના આજથી બે હજાર વર્ષે પૂર્વના એટલે કે ભારતના બે હજાર વર્ષ પહેલાની વાત કરી છે બે હજાર વર્ષ પૂર્વેના ગણ કાળ બરાબર જુદા 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 જે ગણ રાજ્યો હતા એ સમયના કાળ એટલે કે સમયમાં કથામાં સરસ રીતે ગૂંથી લીધો છે એટલે કે આની અંદર વિદ્યાર્થી મિત્રો એને બે હજાર વર્ષ પહેલાની કેમ રાજ્ય છે જુદા જુદા બરાબર તો એ સમયમાં ત્યારે શું હતા ગણ રાજ્યો હતા તો અહીંયા જુદા જુદા ગણ રાજ્યો એ સમયના જે ગણ રાજ્યો હતા બરાબર તો એમની જે સરસ મજાની કથા છે એ અહીંયા આલેખી લીધી છે ગૂંથી લીધી છે આગળ જોઈએ આનંદ સુચરિતા કૃષ્ણા અને સુદત્ત આ નવલકથાના પ્રમુખ પાત્રો છે પ્રમુખ પાત્રો એટલે શું વિદ્યાર્થી મિત્રો તો પ્રમુખ પાત્રો એટલે મુખ્ય પાત્ર કહેવાય પ્રમુખ પાત્ર એટલે શું કહેવાય ને મુખ્ય પાત્ર છે આ નવલકથાના તેમજ મહાકશ્યપ અને મહર્ષિ એલ એ બે પાત્રો ઘણા જ તેજસ્વી અને પ્રેરક છે આપને કંઈક પ્રેરણા આપે એવા સત્યાવીસ પ્રકરણોમાં પથરાયેલી આ નવલકથામાં મૌર્ય કાળનું આબેહૂબ નિરૂપણ છે જો વિદ્યાર્થી મિત્રો જે આ દીપ નિર્વાણ નામની જે નવલકથા છે એના કેટલા પાઠ છે સત્યાવીસ એમાંથી એક પાઠ અહીંયા આપણે આપ્યો છે જેમાં મૌર્ય કાળ મૌર્ય સમયનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે સાથે સાથે તે સમયે શરૂ થયેલા જે ગ્રીક લોકોના જે આક્રમણો હતા એમનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ગ્રીક યોદ્ધા બરાબર મેનંદ્રનું વર્ણન પણ આ નવલકથામાં છે ગ્રીકના યોદ્ધા મેનંદ્ર નું વર્ણન પણ છે સુવર્ણ અને ધનના મોહથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્ર મૈનેન્દ્રને મહર્ષિ એલ કઈ રીતે ઝાંખો પાડી દે છે અને જીવનનું સત્ય સમજાવે છે તે આ પાઠનો અઢારમો અંશ એટલે આ પાઠ કેટલા છે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ પ્રકરણ છે એમાંથી અઢારમો ભાગ એટલે આ પાઠ અહીંયા આપ્યો છે ખ્યાલ આવે છે ટૂંકમાં જે જેને સુખ સાહેબી જોતી હતી એને સુખ સાહેબીના મોહમાં એને ઝાંખો પાડે છે એ આપણે પાઠ સમજીશું એટલે આપણે વધારે સમજણ મળશે બરાબર તો એની અહીંયા વાત કરવામાં આવી છે મહર્ષિ એલ અહીં પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા જ ગ્રીક સૈનિકોને જે રીતે ઉદા ઉપદેશ આપે છે સંદેશો આપે છે જ્ઞાન આપે છે બરાબર તે ઘણું રસપ્રદ છે માહિતીસભર છે ગમે તેવું છે આ એકમની આ પાઠની ભાષામાં સરળતા અને સંસ્કારિતા છે એટલે એકદમ સરળ રીતે સમજાવ્યો છે અને સંસ્કારોને ધ્યાનમાં રાખીને છે એમ કે તો એ ચાલે સંસ્કારિતા કેટલાક વિશિષ્ટ શબ્દો છે તે પણ નોંધી તમે શકશો બરાબર એક પહેલી વાર સાંભળ્યા હોય તેવા ચાલો વાત કરીએ દેવ મંદિરમાં પેસ્તા પેસ્તા એટલે પ્રવેશતા પેસ્તા એટલે પ્રવેશતા તો દેવ મંદિરમાં પ્રવેશતા મહર્ષિ એલે આપણે જે મંદિરનું જે પરિસર હોય બરાબર એનું ઉંબરો કહેવાય બરાબર કે જ્યાંથી અંદર મંદિર શરૂ થતું હોય ત્યાં આપણે માથું ટેકવતા હોય તો મહર્ષિ એલે એક ક્ષણ માટે એ ઉંબર ઉપર શું કર્યું હતું માથું ટેકવ્યું હતું આપણા ઘરમાં ઉંબરો હોય ને હા ટૂંકમાં હદ ઘરની હદ મનમાં ને મનમાં બોલ્યા આજ્ઞા આનંદને પાછળ આવવા ઈશારો કરી અંદર પેઠા એટલે કે મનમાંને મનમાં બોલ્યા આજ્ઞા આપો પછી આનંદ હતો એને પાછળ આવવાનો ઈશારો કર્યો કે ભાઈ હાથથી કે તું પણ મારી પાછળ આવ અને પછી અંદર પેઠા પેઠા એટલે અહીંયા આપણે પેઠા શહેરની વાત નથી કે પેઠા આપણે ક્યાંના વખણાય છે પેઠા ખબર છે ને આગ્રાના પેઠા તો એની વાત નથી અંદર પ્રવેશ્યા પહેલા મૂર્તિ જે જગ્યાએ હશે ત્યાં કાગડો સળગાવી કઈક તપાસ્યું હવે કાકડો સોરી કાગડો ને કાકડો સળગાવીને કંઈક તપાસ્યું એટલે પહેલા મૂર્તિ મંદિરની અંદર પહેલા જે મૂર્તિ જે જગ્યાએ હતી ત્યાં કાકડો સળગાવી કઈક તપાસ્યું હવે કાકડો એટલે શું સર તો વિદ્યાર્થી મિત્રો લાકડી હોય એની ઉપર કાપડ વીંટી દીધું હોય બરાબર પછી એને એને કરી અને બે પથ્થર ઘસીને સળગાવ્યું હોય એટલે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો કાંકડો સળગાવ્યો બરાબર અહીંયા કાંકડો એટલે ગળામાં રહેલો કાંકડાની વાત નથી ઘણાને એમ થયું કાકડો એટલે શું બરાબર તો ટૂંકમાં આ લાકડી હોય એમાં ચિત્રું છે એને વળ દઈને બનાવેલી આ મોટી દિવેટ જેવું કહેવાય એને કાંકડો કહેવાય તો સળગાવીને કંઈક તપાસ્યું પછી સાથે લાવેલ એમની પાસે એની સાથે એ પોતે લાવ્યા હતા એટલે કે છે પછી સાથે લાવેલ અણીદાર ખિલ્લાને અણીવાળો ખીલો હતો એક જગ્યાએ ભરાવી જોર કર્યું પછી એમની સાથે લાવેલા એક અણીદાર ખીલો હતો એને એક જગ્યાએ ભરાવ્યો અને જોરથી એને ઉછેર આનંદના આશ્ચર્ય વચ્ચે પથ્થરો ખસતો લાગ્યો એટલે કે આનંદ સાથે બરાબર એ પથ્થરો એને શું થતો લાગ્યો ખસતો લાગ્યો એટલે કે દૂર જતો લાગ્યો થોડીક વારમાં માણસ જાય તેટલી જગ્યા થઈ ગઈ જો આપણે અગાઉ પણ કીધું છે આ પાઠના મુખ્ય પાત્રો કોણ છે આનંદ બરાબર એક આનંદ એટલે ઉત્સાહની વાત છે પણ અહીંયા આનંદ છે જે વ્યક્તિ એનો આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો અને પથ્થરો ખસી ગયો એવું લાગ્યું થોડીક વારમાં માણસ જાય તેટલી શું થઈ ગઈ ત્યાં જગ્યા થઈ ગઈ થોડીક વાર બેસીએ ભૂગર્ભ ગૃહમાં હવા જવા દે એટલે હવે આ મહર્ષિ એલે શું કહે છે આનંદને કે થોડીક વાર આપણે અહીં બેસીએ અને આ જે ભૂગર્ભ ગૃહ છે બરાબર એટલે કે આ જે ગુફા જેવું જે છે બરાબર એટલે કે ભોયરું જેને આપણે કહેવાય બીજું ટૂંકમાં ભોયરાની ઉપરનો ભાગ છે એ ખોલી નાખ્યો એટલે કે થોડીક વાર ત્યાં હવા જવા દે થોડીક વારે કાકડો સળગાવી અંદર પેઠા એટલે કે થોડીક વાર પછી ફરી પાછો કાકડો સળગાવ્યો અને અંદર પ્રવેશ્યા આનંદે જોયું તો મંદિરનો નીચેનો આખો ભાગ પહોળો હતો ખાલી જવા માટેનો માર્ગ જ સાંકડો હતો જવા માટેનો માર્ગ જ સાંકડો હતો પછી અંદર જોયું તો અંદર બહુ મોટો વિશાળ ભાગ પહોળો હતો કોઈક એને અવારનવાર સાફ રાખતું હોય તેમ લાગ્યું આનંદે જોયું તો કોઈક તેને અવારનવાર સાફ રાખતું હોય એવું એને લાગ્યું કે સાફ રાખે છે એમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી જો જેવી રીતે પુસ્તકાલયમાં પુસ્તકોને ગોઠવ્યા હોય એવી જ રીતે એમાં ચારેય બાજુ પુસ્તકાલયની જેમ એ સમયમાં જે પોથીઓ હતી બરાબર એટલે એક પ્રકારના પુસ્તકો જેવું જ જે બ્રાહ્મણો પાસે પોથી હોય ને હા એ તો ગોઠવી હતી થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય અનુપમ એટલે કેવું થશે શ્રેષ્ઠ તો કેટલીક શ્રેષ્ઠ મૂર્તિ પણ એમાં દેખાય પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું વિદ્યાધન બચી જાય શું કે છે આખે આખું પુસ્તકાલય નાશ પામી જાય તો પણ આટલાથી આટલાથી એટલે કે જે ભોયરું હતું એમાં જે પોથીઓ પડી હતી એ પોથીઓથી આપણું વિદ્યાધન એટલે કે આપણે જે કાંઈ આપણા ઋષિ મુનિઓ જે પણ કાંઈ માહિતી આપતા ગયા છે આપણને બરાબર શાસ્ત્રો વેદો જે પણ કાંઈ તો એનાથી આપણું વિદ્યાધન શું કે છે બચી જાય કહી એમણે એક ઘોડો ખસેડ્યો શું કે છે આવું કોણે કહ્યું હશે મહર્ષિ એલે બરાબર મહર્ષિ એલે એવું કીધું કે પેલું આખું પુસ્તકાલય નાશ પામી જાય કદાચ અને જો આટલા પોથીઓ આટલા પુસ્તકો જો બચી જાય તો પણ આપણે જે કાંઈ માહિતી મેળવી છે આપણે જે કાંઈ વિદ્યા મેળવી છે તો વિદ્યા મેળવવા માટે શું કહેવાય વિદ્યા ધન તો એ પણ શું થઈ જાય આપણું બચી જાય એવું કહી એમણે જે ઘોડો હતો એ ખસેડ્યો હવે વિદ્યાર્થી મિત્રો ઘોડો એટલે અહીંયા તબડક તબડક તબડત તબડત થાય નહીં પણ આપણે જે વસ્તુઓ મૂકતા હોય એને પણ આપણે ઘોડો કહી શકાય કબાટ જેવું એમ ઘોડો એટલે કબાટ જેવું પછવાડેની પછવાડે એટલે પાછળની બાજુ એટલે એને પછવાડે કહેવાય પછવાડ એની દિવાલમાંથી એટલે કે પાછળની બાજુની એક દિવાલમાંથી પૂર્વવત પૂર્વવત એટલે પહેલાની જેમ પૂર્વવત એટલે પહેલાની જેમ એક પથ્થરો ખસેડી આનંદને ઓલાણમાં બે પેટી બતાવીને ઉંચકી બહાર કાઢવા કહ્યું જો પછવાડેની એટલે કે પાછળની બાજુની જે દીવાલ હતી એમાંથી પૂર્વવત પૂર્વવત એટલે પહેલાની જેમ પહેલા વિદ્યાર્થી મિત્રો એને પથ્થરો ખસેડ્યો તો ખબર છે તમને જો અહીંયા પથ્થરો ખસેડ્યો હતો યાદ આવ્યું તો પહેલાની જેમ એને ફરીથી એક પથ્થરો ખસેડી ખસેડી લીધો અને પછી જે આનંદ હતો એ આનંદને શું કીધું કે આ જે પોલાણ છે એમાં બે પેટી એને બતાવી આનંદને કે ભાઈ આ બે પેટી છે એને તું શું કર દે તો કે ઊંચકીને બહાર કાઢ પેટીઓ વજનદાર હતી પેટીઓ કેવી હતી વિદ્યાર્થી મિત્રો વજનદાર હતી એટલે કે ઉંચકાય એવી હતી નહીં એકલા આનંદથી ઉચકાય તેમ નહોતી એકલા આનંદથી ઉચકી શકાય એવી નહોતી એટલે એણે એક હાથ વતી ટેકો આપી બહાર ખેંચી કાઢી એટલે એણે શું કીધું એક હાથનો ટેકો આપ્યો કોને મહર્ષિ એલે અને પછી બહાર ખેંચી કાઢી ધૂળ ખંખેરી ઉઘાડી પછી એની માથે જે ધૂળ જામી ગઈ હતી એ ખંખેરી નાખી અને ઉઘાડી તો એકમાં હતા જળ હળતા રત્નો શું કે છે એકની અંદર જળ હળતા એટલે કે ચમકતા બરાબર તમારી આંખોને આંજી દે એવા રત્નો હતા હીરા માણે પન્ના મોતી એવા રત્નો કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ક્યાં સંતાડ્યા હતા ખબર પડી કે નો ખબર પડી હ પેલા જે મૂર્તિ હતી જે જગ્યાએ હતી તો ત્યાં એણે અણીદાર ખિલ્લાની મદદથી એક પથ્થરો ખસેડ્યો બરાબર પછી માણસ જે એટલી જગ્યા થઈ ભૂગર્ભ ગુમાઈ ગયા ત્યાં જે પાછળ ઘોડો ખસેડ્યો બરાબર ઘોડાની પાછળની દિવાલ હતી એમાં પણ એક પથરો ખસેડી અને એના પોલાણમાં બે પેટી હતી એમાં આવા જળહળતા રત્નો હતા એની અનેક રંગી આભાથી દિવાલો છે એની અનેક રંગ એટલે કે એના જે રંગ બે રંગો હતા એની આભા આભા એટલે શું આભા એટલે થશે તેજ બરાબર તો આ જળહળતા રત્નો હતા જે રંગબેરંગી હતા એમના તેજથી ભૂગર્ભ એટલે કે જે આ ભોંયડું હતું એ ભોંયરાની દિવાલો પણ ચમકી ચમકતી હતી એમાંના થોડાક રત્નોને એક પોટલીમાં બાંધી લેવાનું કહી એણે બીજી પેટી ઉઘાડી એટલે મહર્ષિ એલે આનંદને શું કીધું કે આમાંથી થોડાક રત્નો છે તું એક પોટલીમાં બાંધી લે અને એણે બીજી પેટી ઉઘાડી પછી એમાં હતા સુવર્ણ તથા રજ્જતના ટુકડાઓ સુવર્ણ એટલે સોનું અને રજત એટલે ચાંદી એટલે એમાં હતા વિદ્યાર્થી મિત્રો સોના ચાંદીના ટુકડાઓ એની બીજી પોટલીઓ બાંધી એટલે બીજી પોટલી બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી દીધી અને પથ્થર ખસેડી પુસ્તકનો જે ઘોડો હતો જે કોથિઓ પડી હતી ઘોડો એને યથાસ્થિત યથાસ્થિત એટલે કે જેમ હતો તેમ એટલે કે એની રીત પ્રમાણે બરાબર જેવી રીતે હતો એવી રીતે ગોઠવી દીધો જાણે કોઈને ખબર ન પડે હવે કે છે આ છે વિદ્યાપીઠ નો ભંડાર કોણ કે છે મહર્ષિ એલ કોને આનંદને કે આપણી જે આ વિદ્યાપીઠ છે કે તમે બધા બાળકો અહીંયા ભણો છો અભ્યાસ કરો છો તો એના માટે જે ખર્ચો થાય એના માટે જે પૈસાની જરૂર પડે તો એ પૈસા માટેનું જે ધન ભંડાર છે એ ધન ભંડાર આ છે એમ કહી ઘોડા પરથી એક પુસ્તક બગલમાં મારી બંને બહાર નીકળ્યા અને આવું કહી અને ઘોડામાંથી એક પુસ્તક લઈ લીધું અને એના હાથમાં લઈ લીધું બગલમાં અને અમે બંને બહાર નીકળ્યા આનંદ એવો તો મંત્ર મુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં જો શું કે છે આનંદ છે એ જાણે એના ઉપર કોઈ જાદુ કર્યો હોય મંત્ર મુગ્ધ એટલે કે કોઈ જાદુ થયો હોય એવી રીતે તે અડધા રસ્તા સુધી તો કશું બોલ્યો નહીં એટલે કે ટૂંકમાં એ વિસ્મય પામી ગયો આશ્ચર્ય પામી ગયો કે બધું હતું મને તો ખબર જ ને નહીં તોય માલવ ગણતો ખરીદી શકાય કિંમતનો એ રત્ન સંગ્રહ હતો તો શું કે છે માલવ ગણતો ખરીદી શકાય એટલી કિંમતના એ રત્ન સંગ્રહ હતો એટલે કે એટલી કિંમતના એ રત્નો હતા એનો સંગ્રહ થયો હતો બરાબર એટલે મનમાં વિચારે છે નહીં નહીં તોય માલવ ગણતો ખરીદી શકાય બરોબર કારણ કે એ સમયમાં મિત્રો મેં પહેલા જ કીધું શું હતા ગણ રાજ્યો હતા જેમ કે અત્યારે રાજ્ય છે એવી રીતે તો એમ કે છે કે આવું એક ગણ રાજ્ય છે માલો ગણ એ ખરીદી શકાય એટલી કિંમતમાં તો એ રત્ન સંગ્રહ હતો આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઉભું કરતા નથી હવે આવો મારા ખ્યાલથી આનંદ પ્રશ્ન પૂછે છે કે આટલું બધું ધન છે આટલા બધા રત્નો કારણ કે રત્નો કિંમતી હોય વિદ્યાર્થી મિત્રો

નહીં મારા જોડે ઉભું કરવા માંગુ છું મારી આવડત થી ઉભું કરવા માંગુ છું પૈસાની આવડત થી નહીં પૈસાથી એમ આ છે છતાં તમે નગર સભા ઉપર સા સારું નભો છો આવો આનંદ પ્રશ્ન કરે છે એ કે આપણી પાસે આટલું બધું તમે કહો છો ધન છે છતાંય તમે નગરસભા એટલે કે આ નગરના જે લોકો છે એના ઉપર તમે શું કામ નભો છો નભો છો એટલે કે આધાર રાખો છો બરાબર ઈ પૈસા આપે લોકો તો એના ઉપર શું કામ આધાર રાખો છો તો શું કહે છે મળશે એ જ અમારું ગૌરવની મૂડી છે એટલે કે આ નગર સભા છે એ જ અમારું શું છે ગૌરવ છે બરાબર એ જ અમારી મૂડી છે મૂડી એટલે વિદ્યાર્થી મિત્રો સંપત્તિ છે ઉદર પોષણ માટે ઉદર એટલે પેટ ઉંદર નથી જો અહીંયા અનુસ્વાર હોય તો ઉંદર થઈ જાત પણ એ અનુસ્વાર નથી એટલે શું થશે ઉદર ઉદર એટલે પેટ તો પેટના ભરણ પોષણ માટે રોજ ભિક્ષા માંગતા કંટાળો આવશે તે દિવસે સરસ્વતી એટલે કે વિદ્યાની દેવી રીસાઈ જશે સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી શું કે છે મળી એલ કે જેથી ભરણ પોષણ માટે અમે રોજ ભિક્ષા માંગી આવી છીએ કારણ કે મિત્રો બે વર્ષ પહેલાની વાત છે અને ત્યારે જે આવી રીતે લોકો આશ્રમમાં ભણતા અને અભ્યાસ કરતા ત્યારે જે ગામ હોય તે ગામમાં શું કરવા જતા ભિક્ષા માગી આવતા અને કહેતા કે જેથી અમને શરમ આવશે ભિક્ષા માગતા અથવા તો અમને કંટાળો આવશે એ દિવસે સરસ્વતી અમારાથી રિસાઈ જશે એટલે કે અમારી પાસે વિદ્યાનું કોઈ જ્ઞાન રહેશે નહીં કારણ કે સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી સરસ્વતી છે એ અન્ન જે વાસી થઈ ગયું હોય બરાબર અગાઉ બનાવેલું હોય વાસી કહેવાય તો એના ઉપર નથી આધાર રાખતી એટલે આધાર રાખતી એટલે કે એ તાજા આધાર રાખે છે સાંજે સૌ આમંત્રિતો આવવાની વેળા થઈ સાંજે ના સમયે સૌ આમંત્રિતો આમંત્રિતો એટલે કે જેમને શું આપવામાં આવ્યું છે આમંત્રણ આપવામાં આવ્યું છે નિમંત્રણ આપવામાં આવ્યું છે એ ને આવવાનો સમય થયો વેળા થઈ એટલે સમય થયો બધા જ શિષ્યો શિષ્યો બરાબર એલ જે ગુરુ હતા એમના આનંદ સાફ કર્યું હતું ચોગાન એટલે વિદ્યાર્થી મિત્રો થશે આંગણું બરાબર એટલે કે સાંજે મહેમાનોને આવવાનો સમય થઈ ગયો એટલે બધા શિષ્યો એમાં આનંદ અને ચારુલતાએ ચોગાન એટલે કે આંગણું વાળીને સાફ કર્યું હતું કારણ કે મહેમાન આવવાના હોય આપણે સાતમા પાઠમાં ભણ્યા કાવ્યમાં બરાબર ને તો આંગણીયા સજાવવા પડે ને પાણી છાટી રંગાવલી પૂરી હતી શું કહે છે પછી એમાં પાણી છાટ્યું જેથી કરીને ધૂળ ઉડે નહીં અને પછી એમાં રંગો પૂર્યા હતા આસનો પાથરી દીધા હતા મહેમાનોને બેસવા માટે શું કરી દીધું હતું આસનો પાથરી દીધા હતા જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મસહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા જો જુદા જુદા ઓટા આપને ખબર છે ને કદાચ મકાન હોય તો મકાનમાં બેસવા માટે ઓટો હોય તો એ ઓટા ઉપર ઓટા એટલે ઓટલો આમ તો કયો બરાબર ને તો ખબર પડે જ ને તમને તો એમાં તક્ષશિલા જે આપણી જૂની વિદ્યાપીઠ હતી તો એના મસહૂર એટલે કે પ્રખ્યાત મસહૂર એટલે પ્રખ્યાત જે ધૂપના કોડિયા હતા બરાબર તો એ કોડિયા શું કર્યા હતા એમણે સળગાવ્યા હતા અઈલે એટલે કે મહર્ષિ એલ છે એને આજે કૃષ્ણાને આગ્રહ કરી કરી સજાવી હતી એને કૃષ્ણા છે બરાબર એ શણગાર સજવા નહોતી માનતી તો એને શું કે છે આજે કૃષ્ણાને આગ્રહ કર્યો એને બરાબર અને વિનંતી કરી આગ્રહ કરવો એટલે આમ તો કહેવાય વિનંતી બરાબર અને સજાવી હતી તોય એમને સંતોષ નહોતો થતો જો આગ્રહ કરી કરીને સજાવી હતી શણગારી હતી સજાવું એટલે તોય એમને પોતાની મનથી સંતોષ થતો હતો નહીં આમંત્રિતો આવી ગયા હવે જેને આમંત્રણ આપ્યું હતું એ બધા આવી ગયા યવન સામંતને એના સાગરીતો બરાબર બની ઠંડીના આવ્યા હતા કોણ એ વ્યક્તિ છે યવન સામંત અને એમના સાગરીતો એટલે કે સાથીદારો યવન સામંત એના સાથીદારો બરાબર સાથી સજ્જ બજ થઈને આવ્યા હતા બની ઠની આવું એટલે કે સજ્જ સુસજ્જ સુસજ્જ થઈને થઈને સુખ સરદારોએ પણ સુઘડ દેખાવામાં કાળજી રાખી હતી સુઘડ એટલે ચોખ્ખા બરાબર શું કહે છે સક જે સમુદાય હતો એમના જે સરદારો હતા એમણે પણ પોતે ચોખ્ખા દેખાવામાં કાળજી રાખી હતી માત્ર મેનેન્દ્ર રોજના કરતા ઉલટો સાદો દેખાતો હતો જો બધાએ વ્યવસ્થિત બની ઠનીને આવ્યા હતા કારણ કે બધાને આમંત્રણ આપ્યું હતું બધાએ ચોખ્ખા દેખાવા માંગતા હતા પણ જે મેનેન્દ્ર હતો એ રોજના કરતા ઉલટો એટલે કે સાદો દેખાતો હતો રોજની જેમાં ભબકા બબકા પાડીને તૈયારથી નતો આવ્યો એને પાસે કઈ હથિયાર રાખ્યું નહોતું તો એનો અર્થ એવો થાય કે એના બીજા બધા સાથીદારો પાસે હથિયાર હતા એમની પાસે કઈ હથિયાર નહોતું પાદ ત્રાણ પણ આવાસે મૂકીને અડવાણા પગે જ આવ્યો હતો એલને જોતા જ એ દંડવત પડી ગયો શું કહે છે કે પાદ ત્રાણ પાદ ત્રાણ એટલે વિદ્યાર્થી મિત્રો થાય પગરખા જો કેવા નવા શબ્દો છે છે ને તો પગરખા પણ આવાસે આવાસે એટલે કે નિવાસે બરાબર જ્યાં રહેવાનું હોય એને નિવાસ કહેવાય આવાસ તો મૂકીને અડવાણા પગેજ આવ્યો હતો એટલે કે ઉઘાડા પગેજ આવ્યો અડવાણા નો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો ઉઘાડા બરાબર ટૂંકમાં એના પગરખા છે એ પોતાના નિવાસે મૂકીને અડવાણા એટલે કે ઉઘાડા પગેજ આવ્યો હતો કોણ મેન્દ્ર અને મહર્ષિ એલને જોતા જ એ દંડવત પડી ગયો એટલે વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે આખે આખું શરીર છે એ જમીન જમીન સાથે ઉપર ગોઠવી દે અને પ્રણામ પ્રણામ દંડવત તું તો હવે મોટો થઈ ગયો કોણ કે છે મહર્ષિ એલ કે મેનેન્દ્ર તું તો હવે મોટો થઈ ગયો છે એને ઉભો કરતા મહર્ષિ એ સ્નેહથી કહ્યું સ્નેહ એટલે વિદ્યાર્થી મિત્રો પ્રેમ પ્રેમથી કહ્યું કે મેનેન્દ્ર તું તો હવે મોટો થઈ ગયો છો એમ એને ઉભો કરતા મહર્ષિએ પ્રેમથી કહ્યું સક સરદારો પણ એમના ક્ષત્રપને યથા રીતિ અનુસર્યા એટલે કે જે સક સમુદાય હતો એમના જે સરદારો હતા એ પણ એમના ક્ષત્રપને બરાબર એટલે કે જે રીતે આ મહર્ષિ એલે કર્યું એ જ રીતે એની યથા રીતિ પ્રમાણે એને અનુસર્યા એટલે એ જ પ્રમાણે એને પાલન કર્યું

ખ્યાલ આવે છે ચાલો જોઈએ આપણે થોડુંક હજી આગળ વધીએ એકાદ લઈ લઈએ મૈનેન્દ્રને એના સરદારોની પંક્તિ એક રાખી હતી જો એના જે સરદારો છે એની એક પંક્તિ પંક્તિ રાખી હતી બરોબર પંક્તિ એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાય હાર કતાર સરદારોની એક હાર રાખી હતી અન્ય સૌ સામી પંક્તિમાં બેઠા હતા એટલે કે અન્ય અન્ય એટલે કે બીજા બધા સામેની હરોળમાં બેઠા હતા સામેની હારમાં બેઠા હતા થોડીક વારે અંદરથી પીરસાઈને થાળ આવવા માંડ્યા કારણ કે સાંજનો એટલે અંદરથી પીરસાઈને એટલે કે અંદરથી જ રોટલી શાક અથાણા મસાલા જે પણ કાંઈ હોય એ બધું પીરસાઈ ગયું અને અંદરથી જ થાળી તૈયાર થઈને આવવા લાગી સૌને નવાઈ લાગી સૌને આશ્ચર્ય થયું નવાઈ લાગી એટલે આશ્ચર્ય થયું કે શખ્સ સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજ્જતના ટુકડા જે આપણે આગળ વાત કરી બધાને નવાઈ લાગી કે શખ સરદારોના થાળમાં ખાવાની વસ્તુ નહોતી તો ભોજન સામગ્રીની જગ્યાએ મહર્ષિ એલ અને આનંદ જે હોંયરામાં જઈને જે રત્નો અને સોના ચાંદીના જે ટુકડા લાવ્યા હતા એ પીરસ્યા હતા અન્ય સૌના થાળમાં હતો કંસાર એટલે કે બીજા બધાના થાળમાં કંસાર હતો બરાબર જે હોય ખાંડ નાખીને બનાવવામાં આવે ને કંસાર તો સરદારોના થાળમાં રત્નો સુવર્ણ ટુકડા બીજા બધાના થાળમાં કંસાર સખ સરદારોએ પહેલા તો ભોજનની સાથે આ ભેટ તરીકે હશે એમ ધાર્યું જો સખ સરદારોએ પહેલા તો હું વિચાર્યું કે ઘણીવાર ભોજન કરવા બોલાવે

હા શરૂ કરો જમવાનું કે બધાની થાળીમાં આવી ગયું છે બધા જમવાનું શરૂ કરો તો વિદ્યાર્થી મિત્રો આગળનો મુદ્દો છે આપણે પછી લઈએ અહીં સુધી રાખીએ જો તમને આ ગમતું હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરો શેર કરો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો બરાબર ને કમેન્ટ કરો જેથી અમે આવા વધુ ને વધુ વિડીયા બનાવી શકીએ અને આપણે એક એક શબ્દ સમજવાનો છે તો તો વાંચતા તો વિદ્યાર્થી મિત્રો ત્રીસ મિનિટમાં તો આખો પાઠ પૂરો થઈ જાય પણ એ આપણી નથી કરવાનું બરાબર આપણે સમજવાનું છે તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત